એબીસીઆઈડી બે હજાર ચોવીસ નવા ફેરફાર કોલેજના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એબીસીઆઈડી બે હજાર ચોવીસ તેના વિશેની ઉપયોગી જાણકારી આ વિડીયોમાં એબીસીઆઈડી કઈ રીતે બને છે યુઝરનેમ ઓલરેડી એક્ઝિસ્ટ આ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ થાય એબીસીઆઈડી ફરજિયાત છે કે કેમ ગુજરાતની કઈ યુનિવર્સિટીઓમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે એબીસીઆઈડી જરૂરી છે ઓનલાઈન સ્ટેપમાં કોલેજની પસંદગી કરવાની છે કે કેમ એબીસીઆઈડી આઈડી પીડીએફ કઈ રીતે મેળવવી વગેરે વિડીયો શરૂ કરતાં પહેલાં ખાસ નોંધ એબીસી આઈડી જનરેટ કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ તો જ એબીસી આઈડી બની શકશે બીજું કે એક આધાર આઈડી પર એક જ એબીસી આઈડી જનરેટ કરી શકાય છે કેટલીક સાવચેતીઓ આવી ભૂલ ના કરશો એબીસીઆઈડી માટેની કેટલીક સાવચેતી એબીસીઆઈડી અન્ય કોઈ અજાણી વ્યક્તિ પાસે કે સાયબર કાફેમાં બને ત્યાં સુધી ના બનાવવું જાતે બનાવવું એબીસીઆઈડી માટે ઓટીપીની પ્રોસેસમાં અજાણી વ્યક્તિને ઓટીપી શેર કરવો નહીં એબીસીઆઈડી લોગિન આઈડી અથવા પાસવર્ડ એ પણ કોઈને શેર કરવા નહીં કારણ કે તે આધાર સાથે જોડાયેલ હોય છે એ બીસીઆઈડી માટે કોઈપણ લિંક કે વેબસાઇટ પર ક્લિક કરવું નહીં જે ઓથેન્ટિક વેબસાઇટ છે તેના પરથી જ એ બીસીઆઈડી જનરેટ કરવાની પ્રોસેસ કરવી એ બીસીઆઈડીનો ટૂંકો પરિચય જોઈએ એ બીસીઆઈડી શું છે તો એ બીસીઆઈડી એ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ તેના માટેનું વિદ્યાર્થીનું આઈડી છે જેમાં વિદ્યાર્થીઓની ક્રેડિટ તેના માટેનું આ એક ખાતું છે યુનિવર્સિટી દ્વારા આ ક્રેડિટ ઉમેરવામાં આવશે શું કોલેજના વિદ્યાર્થીઓ માટે એબીસી આઈડી ફરજિયાત છે તો હા હાલમાં કોલેજમાં સેમેસ્ટર એક બે હજાર ચોવીસમાં જે અભ્યાસ કરે છે તેમણે નવું એબીસી આઈડી જનરેટ કરવું ફરજિયાત છે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં એબીસી આઈડી જનરેટ કરવું વિદ્યાર્થીઓ માટે જરૂરી છે નવું એબીસી આઈડી કઈ રીતે બને છે તેની પ્રોસેસ સમજીએ મુખ્ય બે સ્ટેપ્સ છે જેમાં સ્ટેપ નંબર એક અપ એટલે કે રજીસ્ટ્રેશન કરવાનું છે અને સ્ટેપ નંબર બે સાઇન ઇન એટલે કે લોગ ઇન કરવાનું છે બંને તબક્કા જોઈએ સ્ટેપ એક રજીસ્ટ્રેશન અથવા સાઇનઅપ તો આ રીતે મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં ગૂગલ પર એ બી સી આઈડીની આ વેબસાઇટ છે તેમાં જવાનું છે એ બી સી ડોટ ડોટ ઇન આ રીતે મેઇન પેજ ઓપન થશે જેમાં જમણી બાજુ માય એકાઉન્ટ ત્યાં જવાનું છે ત્યાર પછી આ રીતે વિકલ્પ આવશે સ્ટુડન્ટ તેમાં જવાનું છે એટલે આ રીતે વિન્ડો જોવા મળશે સૌથી પહેલાં નવું એબીસીઆઈડી આઈડી બનાવવાનું છે એટલે ન્યૂ યુઝર અપ અહીં દર્શાવ્યું છે ત્યાં જવાનું છે એટલે આ રીતે અપ ફોર ડિજિલોકર આવું મેનુ ઓપન થશે જેમાં મોબાઈલ નંબર લખવાનો છે જે આધાર સાથે લિંક હોય તે જ મોબાઈલ નંબર અહીં લખવો કારણ કે તેમાં ઓટીપી આવશે જનરેટ ઓટીપી કરવું આધાર સાથે લિંક મોબાઈલ તેમાં ઓટીપી આવશે ઓટીપી અહીં એન્ટર કરવાનો છે દસ મિનિટ સુધી ઓટીપી માન્ય રહેશે ત્યાર પછી વેરીફાઈ કરવાનું છે વેરીફાઈ ઓટીપી આ રીતે વિકલ્પ જોવા મળશે સિલેક્ટ આઇડેન્ટિટી ટાઈપ પસંદ કરવાનું છે વિકલ્પ તેમાં આધાર કાર્ડ પસંદ કરવાનું રહેશે અન્ય પણ પસંદ કરી શકાય છે પણ આધાર કાર્ડથી પ્રોસેસ કરતા હોય તો આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી ફૂલ નેમ આધાર કાર્ડમાં લખેલા અક્ષર મુજબ જ અહીં નામ લખવાનું છે ડેટ ઓફ બર્થ ડીડી એમ એમ વાય વાય ફોર્મેટમાં આંકડાઓ લખવાના છે સિલેક્ટ જન્ડર સિલેક્ટ કરવાનું છે યુઝર યુઝરનેમ વિદ્યાર્થીએ અહીં લખવાનું છે પોતાનું યુનિક યુઝરનેમ હોવું જોઈએ જેવી રીતે જીમેલ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે તેમાં જેમ યુઝર આઈડી હોય તેમ અહીં યુઝરનેમ જનરેટ કરવાનું છે વિદ્યાર્થીએ લખવાનું છે ત્યાર પછી પિન નંબર સેટ કરવાનો છે વિદ્યાર્થીએ આઈ કન્સેન્ટ આપવાનું છે અને વેરીફાય કરવાનું છે તમે પસંદ કરેલું યુઝરનેમ પહેલેથી જ કોઈએ લીધેલું હશે તો આ રીતે એરર આવશે યુઝરનેમ ઓલરેડી એક્ઝિસ્ટ એટલે તમારે યુઝરનેમ બદલવું પડશે તેમાં અક્ષરો બદલવા અને યુઝરનેમનું સ્ટેપ ફરીથી કરવાનું રહેશે ઓકે થઈ જાય એટલે આ રીતે મેસેજ આવી જશે અહીં સાઇનઅપની પ્રોસેસ પૂર્ણ થાય છે હવે આગળનું બીજું સ્ટેપ છે તે લોગિન કરી અને આગળની પ્રક્રિયા કરવાની થાય છે સ્ટેપ નંબર બે સાઇન ઇન અથવા લોગ આ રીતે એબીસી આઈડી તેની વેબસાઇટ પર જવાનું છે એ ડોટ જીઓવી ડોટ ઇન જમણી બાજુ માય એકાઉન્ટ તેમાં સ્ટુડન્ટ વિકલ્પ પસંદ કરવાનો છે આ રીતે મેનુ જોવા મળશે મોબાઈલ નંબર લખવાનો છે પિન નંબર જે અગાઉ સેટ કરેલો હતો તે લખવાનો છે નીચેના બંને વિકલ્પ ટીક કરવાના છે અને સાઇન ઇન કરવાનું છે રજિસ્ટર્ડ મોબાઈલ પર ઓટીપી આવશે એ ઓટીપી અહીં એન્ટર કરવાનો છે અને સાઇન ઇન પર ક્લિક કરવાનું છે એટલે આ રીતે વિગત જોવા મળશે આધાર કાર્ડ પર ટીક કરેલું હશે ત્યાર પછી અહીં દર્શાવ્યા પ્રમાણે એજ્યુકેશનલ તે ખાસ પસંદ કરવાનું છે અન્ય વિકલ્પ વિદ્યાર્થીને લાગુ પડતા નથી એજ્યુકેશનલ આ વિકલ્પ પસંદ કરવાનો છે એટલે આ રીતે પર્પઝ એજ્યુકેશનલ પસંદ કરવાનું થશે અને ત્યારબાદ એલો કરવાનું છે આ રીતે પેજ જોવા મળશે સિલેક્ટ આઈડી પ્રોસીડ વિથ કેવાયસી સિલેક્ટ આઈડી તેમાં આધાર સિલેક્ટ કરવાનું છે પ્રોસીડ વિથ કેવાયસી તેમાં ક્લિક કરવાનું છે એટલે આ રીતે વિગત જોવા મળશે આધાર નંબર લખવાના છે અને વેરીફાઈ કરવાનું છે એટલે આ રીતે પેજ જોવા મળશે જેમાં આઈડેન્ટિટી ટાઈપ તેમજ અન્ય વિગત જોવા મળશે આઈડેન્ટિટી ટાઈપ તેમાં પસંદગી આપવાની છે જુદા જુદા વિકલ્પ છે તેમાંથી વિદ્યાર્થીએ ન્યૂ એડમિશન આ વિકલ્પ પસંદ કરવો અન્ય વિકલ્પ પણ અહીં આપેલા છે તારી રીતે આઈડેન્ટિટી ટાઈપ તેમાં ન્યુ એડમિશન આઈ એમ સ્ટુડન્ટ એટ હવે અહીં વિદ્યાર્થીએ યુનિવર્સિટી સિલેક્ટ કરવાની છે અહીં સમગ્ર યુનિવર્સિટીઓનું લિસ્ટ ઓપન થશે અને પોતાની યુનિવર્સિટી પસંદ કરવી અને એડમિશન યર તે અહીંથી સિલેક્ટ કરી અને સબમિટ આપવાનું છે તો આ રીતે ન્યૂ એડમિશન યુનિવર્સિટી સિલેક્ટ અને એડમિશન યર કરી અને સબમિટ આપવું આ રીતે નંબર ડિસ્પ્લે થશે જે તમારા એબીસી આઈડી નંબર છે એબીસી આઈડી આઈડી ટુ ડેશબોર્ડ કરીને આ રીતે વિગત પણ જોવા મળશે એબીસી આઈડી ફોટા સાથેની પીડીએફ કઈ રીતે મળે છે તો આ રીતે ગૂગલ પર ડિજિલોકર લખવું એટલે ડિજિલોકર ડૉટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ આવશે તેમાં જમણી બાજુ સાઇન ઇન ત્યાં જવાનું છે આ રીતે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે નેક્સ્ટ કરવું વેરીફાઈ આધાર ઓટી પી ઓટીપી આવશે એન્ટર કરવાનો છે અને અહીં કેપચા જે હોય તે લખવાના છે નીચે ટીક માર્ક કરવાનું છે અને સબમિટ કરવાનું છે વેરિફાઈ સિક્યુરિટી પિન લખવાનો છે અને સબમિટ કરવાનું છે આ રીતે તમારું ડિજિલોકર ઓપન થશે જ્યાં અહીં દર્શાવ્યા પ્રમાણે ડેશબોર્ડમાં એકેડમિક બેંક ઓફ ક્રેડિટ આવો વિકલ્પ જોવા મળશે ત્યાં ક્લિક કરવાથી આ રીતે ફોટાવાળી એ બી સી પીડીએફ મેળવી શકાય છે એ આઈડી માટે ઓનલાઈન કોલેજની પસંદગી કરવાની થશે નહીં પણ યુનિવર્સિટી પસંદ કરવાની રહેશે કોલેજનો વિકલ્પ બતાવશે નહીં યુઝરનેમ ઓલરેડી એક્ઝિસ્ટ પ્રોબ્લેમ આવે તો વિદ્યાર્થીએ નવું યુઝરનેમ બનાવવાનું રહેશે